જીગ્નેશ કવિરાજ એમના માદરે વતન ખેરાલુમાં જડિયા વીરદાદાની બાદાપુરી કરવા માટે અમદાવાદથી ખેરાલુ સુધી પદયાત્રામાં 30-40 લોકો જોડાયા હતા, જેમાં નામાચિત કલાકારો પણ જોડાયા હતા. રાજદીપ બારોટ, ગિરીશ બારોટ, જનક ઝાલા અને અન્ય કલાકારો જોડાયા હતા. રિપોર્ટર સંજય ઠાકુર, ખેરાલુ. ગુજરાતી પિક્ચરોમાં આજે ધૂમ મચાવી રહ્યા છો અને ખેરાલુ માદરે વતન આપ યાત્રા કરવા નીકળ્યા છો, શું કહેશો? મારા દીકરાને ભાજા હતી, મારા દીકરા જયવીરની અને એક માનતા જે પૂરી કરવા જે હું મારા ગામ અમદાવાદથી ખેરાલુ આવ્યો છું અને આજ ખેરાલુ પહોંચી ગયો છું. અને બેલીમ પાસ પહેલાં અમારી રૂપેન સાહેબ આવવાની જે મસ્જિદ આવી ત્યાં આગળ પણ મેં દરગાહ ત્યાં પણ મેં અત્યારે ચાદર ચડાવી અને ત્યાં મારું મેં દર્શન કર્યા. અને અહીંયાથી જે અમારે માં હિંગળાજમાં અમારે સુધીના દાદા જડિયાવી દાદા અને બાલાપીર ત્યાં પણ હું ચાદર ચડાવવાનું છું અને મારા જડિયાવી દાદાને દર્શન કરવા મારી મનોકામના હતી પૂર્ણ કરી દીધા. પૂર્ણ થઈ શકે તો પછી બધા કરવાનું કરાવું. કેટલા દિવસથી નીકળ્યા છો અને કેટલા લોકો સાથે નીકળ્યા? લગભગ અમે 30-35 જણા હતા, પણ બીજા મારા લોકો સેવાનો લાભ મને લોકો મારા કલાકારોનો ખૂબ સપોર્ટ મળ્યો અને મારા ચાહક વર્ગનો ખૂબ સપોર્ટ મળ્યો. મારા બીજા જે મિત્ર સર્કલ બધા હતા એ લોકોનો પણ મને ખૂબ સાથ સહકાર મળ્યો કે જ્યાં જ્યાં મને ઉતારા ખૂબ સારા એવા મળ્યા અને ખૂબ મને પ્રતિસાદ મળ્યો અને ખૂબ મારી સેવા પણ ખૂબ લોકો બધાએ કરી. બધાનો તમામનો ખૂબ ખૂબ આભારી છું. અને બસ હવે થોડા કલાકોના અંદર હું મારા ચડિયાવી દાદા મંદિરે પહોંચી. આજે કોમી એકતાનું એક વાતાવરણ ઊભું થયું છે, શું સંદેશો આપવા માંગો છો? બસ એમાં તો કઈ કહેવા માંગતો નથી, પણ દાડી નવી ચાલતો આવે છે પગપાળા. કારણ કે લોકો તો એમની સાથે કાંઈક પગપાળા ચાલી રહ્યા છે, પણ હું તો એમના સાથે દિલથી જોડાયેલો છું. મારા જિગ્નેશભાઈ કવિરાજ બહુ મોટું નામ હોય ઉત્તર ગુજરાતમાં અને કાંઈક પાછા મણિરાજ બારોટ એમના ખાસ ચાહક. અને આજે અહીંયા માદરે વતન પધાર્યા હોય જ્યારે દરગાહ આવે ત્યારે જિગ્નેશ કવિરાજ એમનો શિર ટેકાવી હોય ત્યારે એમણે એકતાનો એક અહેસાસ કરાયો છે અને એક આપણે સંદેશો એમણે પૂરો પાડ્યો છે. જિગ્નેશ કવિરાજ, આપ ખેરાલુમાં આવ્યા છો અને કેવો આનંદ અનુભવો છો? અરે બહુ ખૂબ જ આનંદ અનુભવ છે. અને કાકી જિગ્નેશ કવિરાજની જે લોક ચાહના છે એ આમ દેખાય છે કે જે એમના જે ચાહક મિત્રો આજે ઉમટી પડ્યા છે અને એમને સપોર્ટ એવો આપે છે કે જે પગપાળા ચાલીને આવ્યા છે એમનો થાક ઉતરી જાય. કારણ કે જો ચાહક મિત્રોને જોવે અને ચાહક મિત્રો એમને દાદ આપે ત્યારે એમનો જે પગપાળા ચાલીને આવ્યા છે એમનો થાક પણ ઉતરી જાય છે. આપની પગપાળા યાત્રા કેટલા દિવસથી ચાલી રહી છે અને કેટલા લોકો જોડાયેલા? એ લગભગ 17 તારીખથી આ પગપાળા ચાલી રહી છે અને આજે અહીંયા કાંકે ખેરાલુ પહોંચી ગયા છે. ખેરાલુમાં શું આગળની શું એમની બાધા છે? જળિયાવીર દાદાની, જળિયાવીર દાદા અને માં હિંગળાજમાની એમની બાતા કે કોઈ પણ માં હોય કે જળિયાવીર હોય જેમને શેર માટીની ખોટ હોય ને અતુટ શ્રદ્ધા જે જિગ્નેશ કવિરાજની કે એમને શેર માટીની ખોટ જે જળિયાવીર દાદા એમની પૂરી કરે છે. ચાલો ઓકે. જિગ્નેશ કવિરાજ આજે પગપાળા યાત્રા ખેરાલુ આવી રહ્યા છે, શું કહેશો એના વિશે? આજે અમદાવાદથી અહીંયા છેક ચાલીને આવે બહુ જ મોટી વાત કહેવાય. અને 2 કિલોમીટરથી જે ચાલ્યું તમે જોયું હમણાં બહુ જ મોટી વાત. એમને ભગવાન માતાજીનો શક્તિ આપે અને એમના સન માટે જે બાધા રાખીએ તો એમનું સલ્યુટ છે અને બહુ જ મોટી વાત કહેવાય. તો મારે આવું કહેવું છે કે જે જડિયા દાદા છે એમને બહુ બહુ પ્રગતિ કરાવે. તમે સાથે જોડાયો છો, તમને કેટલો આનંદ થયો? મને તો બહુ જ આનંદ છે. મને ખરેખર ઘરે જવાની ઈચ્છા થતી નથી અને મેં એવું વિચાર્યું કે સારું 4 દિવસ પહેલાં આવ્યો તો બહુ સારું હતું. હું 6:15 વાગે નીકળ્યો એટલે મને બહુ જ મજા. મને ઘરે જવાની ઈચ્છા થતી નથી કે જગદીશભાઈ જોડે સેવા જ કરું. જનકભાઈ, આ યાત્રામાં કેટલા કલાકારો જોડાયા છે? કલાકાર તો આમ જોવા જઈએ તો પૂરી ઇન્ડસ્ટ્રી છે આની અંદર. કોઈ એવો કલાકાર નથી કે જિગ્નેશભાઈના આ યાત્રામાં કોઈ નથી આવી. અને બહુ જ ગર્વની વાત છે કે જિગ્નેશભાઈ આ બાધા રાખી. યશભાઈ, આજે જિગ્નેશભાઈ અમદાવાદથી ચાલતા ખેરાલુ આવી રહ્યા છે પોતાની માંદા પૂરી કરવા માટે, શું કહેશો એના વિશે? જી, આ સૌથી પહેલાં તો જિગ્નેશ કવિરાજને લાખ લાખ વંદન છે. કારણ કે
પોતાના દીકરા માટે એમણે જે બાધા રાખી હતી એ જડિયાવીર દાદાના મા હિંગળાજીની પૂરી કરી છે. અને એ બાધા પૂરી કરવા માટે છે અમદાવાદથી પગપાળા અને ખાસ અમારા ખેરાલુ ચોકડીથી દંડવત દાદા સુધી 3 કિલોમીટર જવાનો છે. એ મારા ભાઈની જે અમે લોકો ભાઈ તરીકે એને એ સપોર્ટ કરવા માટે આજે આવ્યા છીએ કે મારો ભાઈ હેમ ખેમ અમારા દાદાના ચરણો સુધી પહોંચી જાય. અમદાવાદથી તમે આજે જોડાયા છો તો તમને કેટલો આનંદ થાય? આનંદ ખૂબ છે, કારણ કે જીગ્નેશભાઈના ઘરે દીકરાનું પારણું બંધાયું તે દિવસથી અમને લોકોને આનંદ છે અને આજે એની બાધા પૂરી થાય છે એટલે એનો આનંદ તો અનેરો છે. હવે સાહેબ કેટલા કલાકારો આ યાત્રામાં જોડાયા છે? ગુજરાતના લગભગ તમામ નામાંકિત કલાકારો આવી ગયા છે. રાજલ બારોટ, કાજલ મહેરિયા, વિજય બુવાજી, સાગરદાન ગઢવી, કેદાન, રાદીપભાઈ બારોટ અને ઘણા બધા કલાકારો જે ઓન ધ વે છે બધા આવી રહ્યા છે. પણ ગુજરાતના એક પણ કલાકાર એવો નથી કે જે નથી આવી શક્યો, એણે પોતાના ફોન દ્વારા પોતાના વિડીયો બાઇટ દ્વારા પોતાનો સંદેશો જીગ્નેશભાઈ સુધી પહોંચાડ્યો છે. ગુજરાતના તમામ નામાંકિત કલાકારો આ જીગ્નેશભાઈના આ બાધામાં બધા જ આવ્યા છે, ઉમંગ સાથે આવ્યા છે, કે એનો અમને ખૂબ આનંદ છે. રેકોર્ડિંગ તમે લો છો ને? સંદેશ આવાજ ઉપર. શું નામ સાહેબ આપનું? રાજદીપ. શું કહેશો આજે આપના કલાકાર મિત્ર જયારે પદયાત્રા કરી રહ્યા છે એક બાધાને લઈ? હવે એકચ્યુઅલી જીગ્નેશભાઈ સાથે અમારે સમજો કે એક તો બારોટ પરિવારના છે અને ઘરનો નાતો છે, ભાઈ સમાનનો અમારો નાતો છે, એટલે આજે એમના દીકરા જયવીરની એમણે માનતા રાખેલી એ માનતા પૂરી કરવા માટે હું એમની સાથે પગપાળા આવ્યો છું અને ખૂબ બધા કલાકારોનો પણ પ્રેમ મળ્યો છે, બીજા આયોજકોનો પણ ખૂબ ખૂબ અમને સાથ સહકાર મળ્યો છે અને બધાના સમજો સાથ સહકારને અમે બિરદાવીએ છીએ અને માતાજીને અમે અરજી કરીએ છીએ કે ભાઈ જયવીરને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે અને એને 100 વર્ષનો કરે એવી અમે આશા રાખીએ. ખેરાલુ ખાતે જ્યારે આપ પધાર્યા છો અને એક બાધાના લેવલની વાત છે જી જીગ્નેશભાઈના દીકરાની, શું કહેશો એ બાબતે કે જે પૌરાણિક લોકો પણ આવી માનતાઓ રાખતા હતા અને આજે એ વાયબ્રન્ટ યુગમાં કેટલું વ્યાજબી કેવી છે? વ્યાજબી તો જસ્ટ અમે તો બારોટ દેવ છીએ એટલે અમે તો લોકોને સમજાવતા જોઈએ કે અમારા ચોપડા અમે લખતા હોય એમાં પણ અમે કહેતા હોય કે ભાઈ આ એક સાચું છે, એટલે અમારે તો સત્ય જ માનીએ છીએ કે પથ્થર એટલે દેવ છે, પથ્થરને પૂજો તો પણ દેવ છે. અને આજે તમે જોયું કે અમે કોઈ નાતો પાડ્યો નથી, આજે મસ્જિદ છે, રામ રહીમ એક છે, એટલે અમે અહીંયા પણ ફૂલહાર સમજો કે અમે પ્રાર્થના કરીએ છીએ, એટલે અમે તો માનીએ જ છીએ કે અત્યારે કળિયુગમાં પણ હાજરા હાજર દેવ છે.